ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઉપરોક્ત ટોપિકને અનુરૂપ લંબ યામાક્ષ પદ્ધતિમાં એકમ સદિશને સમજવાનો છે. એટલે ટૂંકમાં એકમ સદિશની સમજૂતી મેળવવાની છે. અને એ એકમ સદિશને કોઈ પણ સદિશની દિશામાં વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એટલે કે કોઈ પણ સદિશને તેના એકમ સદિશના સ્વરૂપમાં લખવામાં આવે છે. તો હવે આપણે કોઈ એક સદિશ એને ત્રિપારિમાણિક કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિમાં દર્શાવીએ તો આવા સદિશને આપણે મુક્ત સદિશ કહીશું. મુક્ત સદિશની વ્યાખ્યા આપણે અગાઉ સમજી ચૂકેલા છીએ. તે મુજબ મુક્ત સદિશને ગમે તે બિંદુએથી દોરી શકાય છે. અહીંયા ત્રિપારિમાણિક કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિ દર્શાવી છે, એના ઉગમ બિંદુમાંથી સદિશ એને દોરેલો નથી, એટલે તે અવકાશમાંનો સદિશ છે. હવે એ સદિશને આપણે એકમ સદિશના સ્વરૂપમાં કેવી રીતે દર્શાવી શકાય ને તે સમજીએ છીએ. તો અહીંયા આકૃતિનો અભ્યાસ કરી લો અને આકૃતિ પરથી આપણે અત્યારે એટલું જ જાણીએ છીએ કે એક્સ, વાય અને ઝેડ દિશામાંના ઉગમ બિંદુની સાપેક્ષે આ સદિશ એ ના ઘટકો આકૃતિમાં દર્શાવેલા છે, જે દરેક ઘટક સ્વતંત્ર એક્સ દિશામાં, વાય દિશામાં અને ઝેડ દિશામાં છે. એ રીતે આપણે ઘટકોને પ્રક્ષેપો વડે પણ બોલી શકીએ. તો હવે આપણે આ આકૃતિને સમજીએ. તો એમાં સમજવા માટે પ્રથમ આપણે કહી શકીએ કે એકમ મૂલ્ય ધરાવતા સદિશને એકમ સદિશ કહે છે. આ વ્યાખ્યા થઈ એકમ સદિશની, કે જે સદિશનું મૂલ્ય એક એકમ હોય તેને એકમ સદિશ કહેવાય. એકમ સદિશ એવો સદિશ છે કે જેનું મૂલ્ય એક એકમ હોય છે. એક સેન્ટીમીટર હોય, એક મિલીમીટર હોય, એક મીટર હોય, એક ફૂટ હોય, ગમે તે એકમ પદ્ધતિમાં એનું મૂલ્ય એક એકમ જ હોય છે. મૂલ્ય મિત્રો તે ચોક્કસ દિશાનું નિદર્શન કરે છે, એટલે તે કોઈ પણ એક ચોક્કસ દિશા જ દર્શાવે છે એમ કહેવાય. તેને કોઈ એકમ કે પરિમાણ હોતા નથી. એકમ સદિશનું મૂલ્ય એક એકમ છે એટલે એને કોઈ એકમે નથી હોતો કે કોઈ પરિમાણ હોતા નથી. એટલે એનું પારિમાણિક સૂત્ર એમ જીરો એલ જીરો ટી જીરો લખી શકાય. તે ફક્ત દિશા દર્શાવવા માટે જ ઉપયોગી છે. એટલે આપણે કીધું એ પ્રમાણે કોઈ પણ સદિશની દિશામાંનો એકમ સદિશ તેની સાથે સંકળાયેલો જોઈ સદિશને દર્શાવવા માટે એકમ સદિશ વાપરવામાં આવે છે. હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિની એક્સ વાય અને ઝેડ અક્ષની દિશાના એકમ સદિશોને અનુક્રમે આઈ કેરેટ, જે કેરેટ અને કે કેરેટ વડે દર્શાવવામાં આવે છે. મિત્રો આ આપણે યાદ રાખવાનું છે. જે એના મૂલ્ય સ્વરૂપે ત્રણેયના મૂલ્યો એક એકમ થાય છે, માટે એના મૂલ્યોને આઈ કેરેટ માનકની અંદર આઈ કેરેટ ઇઝિકવલ ટુ માનકની અંદર જે કેરેટ ઇઝિકવલ ટુ માનકની અંદર કે કેરેટ ઇઝિકવલ ટુ વન લખી શકાય. અહીંયા જે નિશાની ટોપી જેવી છે, એ હેટ જેવી છે, એને આપણે કહી શકીએ કેરેટ બોલાય છે એને કેરેટ. તો આમ આ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે કોઈ પણ સદિશ એ હોય અથવા તો ગમે તે સદિશ, એ તો આપણે અહીંયા લીધેલો છે બરાબર, એની સાઇન ઓફ ધ વેક્ટર માટે આપણે કોઈ પણ સદિશને ત્રિપરિમાણમાં આઈ જે અને કે ના ઘટકોમાં વિભાજિત કરી શકીએ, જે આકૃતિમાં દર્શાવેલું છે મિત્રો. અને આપણે એમ પણ કહી શકીએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જે સદિશ એ છે એ સદિશ એના ત્રિપરિમાણમાં જે તે અક્ષની દિશાના એકમ સદિશોને આપણે સૂત્ર દ્વારા પણ લખી શકીએ, જેના સૂત્ર આપણને મળે એક્સ અક્ષની દિશામાં સદિશ એનો ઘટક સદિશ સ્વરૂપે એ બરાબર સદિશ એ બરાબર એ એક્સ ઇન્ટુ આઈ કેરેટ આ સદિશ સ્વરૂપ થયું, અને વાય દિશાનો સદિશ એ બરાબર એ વાય ઇન્ટુ જે કેરેટ એ વાય ઇન્ટુ જે કેરેટ વાય પાયામાં છે, અહીંયા એક્સ પાયામાં છે, એ ઇન્ટુ એક્સ નથી, એટલે એક્સ આઈ કેરેટ બોલાય, એ વાય જે કેરેટ બોલાય, અને ઝેડ એક્સની દિશામાંનો સદિશ એનો ઘટક એ લખવો હોય તો આપણે આમ અહીંયા આમ પણ લખી શકીએ સદિશ એનો સદિશ સ્વરૂપે એક્સ દિશાનો ઘટક એ એક્સ, વાય દિશાનો ઘટક એ વાય અને ઝેડ દિશાનો ઘટક એ ઝેડ બરાબર એ ઝેડ ઇન્ટુ કે વડે દર્શાવી શકાય છે મિત્રો.
દ્વિપરિમાણમાં જો આ સદિશ એને દર્શાવો હોય તો સદિશ એ બરાબર એ એક્સ આઈ કેરેટ પ્લસ એ વાય જે કેરેટ વડે દર્શાવી શકાય, અને ત્રિપરિમાણમાં દર્શાવો હોય તો સદિશ એ બરાબર એ એક્સ આઈ કેરેટ પ્લસ એ વાય જે કેરેટ અને પ્લસ એ ઝેડ કે કેરેટ. તો આમ અહીંયા આપણે કૌંસમાં મેં દર્શાવ્યું છે કે આ સમીકરણ લખ્યું દ્વિપરિમાણમાં, પછી બીજું દ્વિપરિમાણમાં લખવું હોય ને તો એ એક્સ જે કેરેટ પ્લસ એ ઝેડ વાય કેરેટ એ વાય જે કેરેટ ઝેડ કેરેટ એમ પણ લખી શકાય. એ એટલે એવા બે સમીકરણોનો ખાસ ઉપયોગ થતો નથી. આઈ જે ના પદમાં લખ્યું એવી રીતે જે ને કે ના પદમાં લખી શકાય અને કે ને આઈ ના પદમાં પણ લખી શકાય એવું કહેવા માગે છે અહીંયા. જેનો ઉપયોગ ખાસ થતો નથી એટલે આપણે દર્શાવ્યો નથી, બરાબર. પણ જનરલી સદિશને, કોઈ પણ સદિશને દ્વિપરિમાણમાં આ રીતે લખાય છે અને આ સૂત્રનો ઉપયોગ થાય છે. ત્રિપરિમાણમાં આ રીતે લખાય છે એના સૂત્ર આ સૂત્રનો ઉપયોગ થાય છે મિત્રો. તો આમ અહીંયા એ એક્સ એ વાય અને એ ઝેડને સદિશ એના અનુક્રમે એક્સ વાય અને ઝેડ દિશાના ઘટકો કહે છે, જે અદિશ સ્વરૂપે છે. હો આ અદિશ કહેવાય, આની હારે ડોટમાં આઈ કેરેટ આવે, આની હારે ડોટમાં જે કેરેટ આવે ત્યારે એ સદિશ સ્વરૂપે થાય. એટલે આમ માત્ર એ એક્સ હોય એ વાય હોય એ ઝેડ હોય તો એ અદિશ ઘટકો જે તે અક્ષની દિશાના થયા સદિશના, તે સદિશ એના જે તે દિશાના મૂલ્યો કે માન દર્શાવે છે મિત્રો. વળી એ સદિશ એના એક્સ વાય ઘટકો છે એ ઘટકોને એક્સ અક્ષ સાથેના સદિશના ખૂણાસ વડે પણ દર્શાવી શકાય. તો આપણે આ રીતે એક્સ અક્ષની દિશા સાથે સદિશે બનાવેલો ખૂણો લખવો હોય તો એ સદિશનું મૂલ્ય આ પ્રમાણે એ એક્સ બરાબર એ કોસ થીટા થાય અને એ વાય બરાબર એ સાઇન થીટા થાય. આ સૂત્રોની સમજૂતી હવે પછીની થિયરીમાં તમે સમજી શકશો આકૃતિની ભૂમિતિ ઉપરથી. એટલે આમ આ જે ઘટકો છે એ એક્સ એ વાય અને એ ઝેડ એને આપણે એક્સ અક્ષની દિશાના ઘટકો વડે લખવામાં આ સમીકરણનો ઉપયોગ કરી શકાય છે. ઝેડ એક્સની દિશાનું લખવામાં આવતું નથી, માત્ર એક્સ અને વાય અક્ષની દિશાનું લખવામાં આવે છે. કારણ કે અહીંયા દ્વિપરિમાણમાં આપણે સમતલમાં ગતિ સમજીએ છીએ, ત્રિપરિમાણમાં સમજતા નથી. માટે વળી કોઈ પણ સદિશને તેના મૂલ્ય વડે ભાગતા તે સદિશની દિશામાંનો એકમ સદિશ મળે છે. આ બીજી વ્યાખ્યા થઈ મિત્રો એકમ સદિશની. કોઈ પણ સદિશને તેના મૂલ્ય વડે ભાગતા તે સદિશની દિશામાંનો એકમ સદિશ મળે છે, જે સમજી શકાય તેવી બાબત છે. દાખલા તરીકે કોઈ એક સદિશ એ છે એનું મૂલ્ય 6 એકમ છે, તો આ સદિશ એની દિશામાંનો એકમ સદિશને આપણે આ એન એ કેરેટ વડે દર્શાવીએ સંજ્ઞા વડે, તો એન એ કેરેટ બરાબર સદિશ એના છેદમાં માનાંકમાં સદિશ એ બરાબર સદિશ એના છેદમાં એનું મૂલ્ય 6, અને ધેરફોર સદિશ એ બરાબર 6 × n a કેરેટ. એટલે આપણે સદિશ એને તેના મૂલ્ય અને તે સદિશની દિશામાંના એકમ સદિશના ગુણાકાર વડે દર્શાવ્યો કહેવાય મિત્રો. આ સમીકરણ એમ સૂચવે છે. આમ કોઈ પણ સદિશને તેના મૂલ્ય અને તે સદિશની દિશામાંના એકમ સદિશના ગુણાકાર વડે પણ દર્શાવી શકાય એવું આ સૂત્રનું વિધાન છે આ મિત્રો. તેથી સદિશ એ માટે સદિશ એ બરાબર માનાંકમાં એ ઇન્ટુ એન એ કેરેટ અથવા એ ઇન્ટુ એન એ કેરેટ વડે દર્શાવી શકાય મિત્રો. તો આમ કોઈ પણ સદિશને સમતલમાં બે રીતે દર્શાવી શકાય આપણે. એક તો એના સદિશના એક્સ દિશા સાથેના બનતા ઘટકે થીટા ગુણાકાર વડે, અને એ જે ઘટક બન્યો છે તે સદિશનું મૂલ્ય આપણે મેળવવું ઉપર એ મુજબ. એટલે કોઈ પણ સદિશ હોય એને તમે દ્વિપરિમાણમાં સમતલમાં તમારે દર્શાવવો હોય તો તમે બે પદ્ધતિથી દર્શાવી શકો. એક તો શું, તે સદિશનું મૂલ્ય અને તે સદિશના તેના એટલે કે તેના દ્વારા એક્સ અક્ષ સાથે બનતા ખૂણા થીટાના ગુણાકાર વડે. એટલે કે આ આ સમીકરણ એ એક્સ દિશામાં એનું મૂલ્ય શોધવું હોય તો એક્સ બરાબર એ ઇન્ટુ કોસ થીટા, અને વાય દિશામાં શોધવું હોય તો એ વાય બરાબર એ ઇન્ટુ સાઇન થીટા. એટલે આ ઘટકો દ્વારા એના ગુણાકાર વડે અને બીજું માત્ર ને માત્ર તેના ઘટકો વડે. એટલે માત્ર આપણે આવા ઘટકો એક્સ દિશાનો વાય દિશાનો ઝેડ દિશાનો એ બે રીતે આપણે કોઈ પણ સમતલમાં યાદચ્છિક દ્વિપરિમાણમાં કોઈ પણ સદિશને દર્શાવી શકીએ. એ પણ બે મુદ્દા યાદ રાખવાના છે. તો આમ આપણે આ સદિશના ઘટકોને પણ આકૃતિની ભૂમિતિ ઉપરથી સૂત્ર સ્વરૂપે જોયા. હવે આપણે જે એકમ સદિશની સાપેક્ષમાં ઘટકોની વાત કરી હતી તેને બદલે હવે આપણે દ્વિપરિમાણમાં ગતિનો અભ્યાસ કરીએ છીએ. તો દ્વિપરિમાણમાં અથવા તો સમતલમાં અથવા તો એક્સ વાય સમતલમાં કોઈ એક સદિશ એ આપ્યો છે તો એ સદિશના દ્વિપરિમાણમાં અને ત્રિપરિમાણમાં ઘટકો અથવા તો પ્રક્ષેપો
પ્રક્ષેપો ના સૂત્રો કેવી રીતે સાબિત કરી શકાય, જે આપણે આ ઘટક અથવા તો પ્રક્ષેપ એકમ સદિશમાં આપ્યા હતા એ સૂત્ર જ હવે આપણે સાબિત કરવા હોય તો કેવી રીતે સાબિત કરી શકાય એની થિયરી આવે છે. એટલે આપણે એ થિયરીના સૂત્રો લખશું અને એ આકૃતિ દોરીશું અને ત્રિપરિમાણમાં પણ આ સૂત્રોને લખશું અને સદિશ એના એક્સ દિશાના ખૂણા થીટા માટે એનું મૂલ્ય, એટલે કે સદિશે એક્સ દિશા સાથે બનાવેલા ખૂણાનું મૂલ્ય શોધવા માટેનું સૂત્ર પણ આપણે સાબિત કરીશું. એટલે આમ મિત્રો, હવે આ થિયરીના પ્રશ્નમાં આપણે દ્વિપરિમાણમાં સમતલને આકૃતિમાં સદિશને આકૃતિમાં દર્શાવવાનો અને ત્યારબાદ એના પ્રક્ષેપોના સૂત્રો લખવાના આકૃતિ પરથી અને એ દ્વિપરિમાણમાં લખવાના અને પછી એને ત્રિપરિમાણમાં લખવાના. તો આમ અને પછી સદિશે એક્સ દિશા સાથે કેટલો ખૂણો બનાવેલો છે તેનું સૂત્ર પણ મેળવવાનું. આ બધા સૂત્રોનો ઉપયોગ આપણે ઉદાહરણ અથવા દાખલાઓમાં કરી શકીએ તે માટે ખાસ અગત્યની થિયરી છે, જે એકમ સદિશના ઘટકોને પણ સમજાવે છે. તો આકૃતિ પહેલાં આત્મસાત કરવાની છે. તો એ આકૃતિમાં આપણે દ્વિપરિમાણીય કાર્તેજી નિયામક પદ્ધતિ દર્શાવી, કારણ કે આ પ્રકરણમાં આપણે દ્વિપરિમાણમાં ગતિ સમજીએ છીએ. તો ઉગમ બિંદુ એક્સ અક્ષ, વાય અક્ષ અને મુક્ત સદિશ એને આપણે પી ક્યુ વડે દર્શાવ્યો છે. પી ક્યુ બરાબર સદિશ છે અને આ પી બિંદુ છે, એ પી બિંદુમાંથી પણ આપણે એક એક્સ અક્ષને સમાંતર અક્ષ એક્સ અક્ષ દોરી શકીએ, વાય અક્ષને સમાંતર બીજી વાય અક્ષ દોરી શકીએ, એના પ્રક્ષેપ એક્સ અક્ષ ઉપર પાડી શકીએ અને વાય અક્ષ ઉપર પાડી શકીએ. તો આમ પી બિંદુના ક્યુ બિંદુના પ્રક્ષેપો આપણે ક્યુ ડેશ સ્વરૂપે અને પી ડેશ સ્વરૂપે એક્સ અક્ષ ઉપર પાડ્યા અને પી બિંદુનું વાય અક્ષ ઉપરનો પ્રક્ષેપ એમ અને ક્યુ બિંદુનો વાય અક્ષ ઉપરનો પ્રક્ષેપ એન વડે પાડ્યા. તો આ પ્રક્ષેપોને ઘટકોને આપણે સદિશ એના મૂલ્યના સ્વરૂપમાં વાય દિશાનો ઘટક એવા કહેવાય અને એક્સ દિશાનો ઘટક એવા એ એક્સ કહેવાય. આ આકૃતિ આપણે સમજી શક્યા. અને સદિશે અત્યારે એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો આકૃતિમાં કેટલો છે મિત્રો? થીટા છે. તો એક્સ અક્ષ સાથેનો ખૂણો થીટા થાય તો આપણે યુગ્મ કોણ એકરૂપ હોય છે એ થિયરીઓ પ્રમેય 10મા ધોરણમાં ભણી ગયા છીએ. તો અહીંયા જેમ ખૂણો ક્યુ પી આર થીટા થાય એ જ રીતે ખૂણો એન ક્યુ પી પણ થીટા જ થાય, જે આપણે શોધી શકીએ છીએ. તો આમ હવે આ આકૃતિ સમજા, દોરતા શીખા અને એના ઉપરથી એના વર્ણન દ્વારા આપણે સૂત્ર કઈ રીતે સાબિત કરી શકીએ તેની વાત કરીએ છીએ. તો ધારો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સદિશ એને સમતલમાં દર્શાવેલ છે. હવે સદિશ એના પૂંછ એટલે કે પી અને શીર્ષ એટલે કે ક્યુ માંથી એક્સ અક્ષ અને વાય અક્ષ પર લંબ પ્રક્ષેપો પાડ્યા છે, જે મેં તમને કીધા પી ડેશ અને ક્યુ ડેશ સ્વરૂપે હતા અને વાય અક્ષ ઉપર એમ અને એન સ્વરૂપે હતા. આમ સદિશના સરવાળાના નિયમ પરથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સદિશ એના ઘટકો આપણે નીચે પ્રમાણે લખી શકીએ મિત્રો. તો હવે આ આકૃતિ આત્મસાત કરી અને યાદ રાખી અને દોરી શકીએ. તો એ પ્રમાણે હવે આપણે એના ઘટકો લખીએ. તો એ ઘટકો મેળવવા માટે આપણે સૂત્ર સદિશ એનું દ્વિપરિમાણમાં ઘટકનું સૂત્ર લખી શકીએ મિત્રો. એ સદિશ એ બરાબર એ એક્સ આઈ કેરેટ પ્લસ એ વાય જે કેરેટ, અથવા આ સૂત્રને આપણે સદિશ એ બરાબર કાઉસમાં એ એક્સ અલ્પવિરામ એ વાય, જે તમે 10મા ધોરણમાં આ સ્વરૂપને યામ સમતલમાં એક્સ અને વાય યામ સ્વરૂપે લખતા હતા. દાખલા તરીકે એક્સ બરાબર 2 હોય અને વાય બરાબર 4 હોય તો કોઈ બિંદુનું મૂલ્ય હોય તો આપણે લખતા હતા કે પી બરાબર 2 અને 4, 2 અલ્પવિરામ 4. એવી રીતે અહીંયા આ એના ઘટકોને આ સૂત્ર સ્વરૂપે આપણે સદિશ મૂલ્ય સમીકરણ 1 દ્વારા લખી શક્યા મિત્રો. એટલે આ યાદ રાખી અને આકૃતિ ઉપરથી સમજી શકાય તેવું છે. જ્યાં એ એક્સ અને એ વાય એ સદિશ એના અનુક્રમે એક્સ દિશા અને વાય દિશાના ઘટકો છે અથવા તો પ્રક્ષેપો છે. ઘટકોને પ્રક્ષેપો પણ કહીએ છીએ, મેં તમને અગાઉ પણ કીધું. અને તે સદિશ છે, આ સૂત્ર એક સદિશ છે, તેથી તેમને અદિશ ઘટકો પણ આ સૂત્ર સદિશ સ્વરૂપે છે એટલે સદિશ ઘટકો કહેવાય. પણ સૂત્ર એ બરાબર કાઉસમાં એક્સ અલ્પવિરામ એ વાય લખીએ તો પણ હું માત્ર એ એક્સ ને દર્શાવું તો એ અદિશ થયો, માત્ર એ વાય ને દર્શાવું તો અદિશ થયો અને તે સદિશ છે અને તેથી તેમને અદિશ ઘટકો પણ કહેવાય. એટલે અદિશ ઘટકનું મૂલ્ય મેં તમને એકમ સદિશમાં સમજાવ્યું કે એ એક્સ નું મૂલ્ય થાય એ એક્સ બરાબર એ કોસ થીટા, એ વાય નું મૂલ્ય થાય એ વાય બરાબર એ સાઈન થીટા. ઈ મિત્રો, આકૃતિની ભૂમિતિ ઉપરથી તમે સાઈન થીટા અને કોસ થીટાના સૂત્રો મેળવો ને તો જો આકૃતિ જોતા જાવ ને તો એમાં મળે કોસ થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ. એટલે પાસેની બાજુ
એટલે ત્રિકોણ પી ક્યુ અને પી ડેશ હતો એ ત્રિકોણની અંદર આપણે એમ કહી શકીએ કે કોસ થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ, તો પાસેની બાજુ શોધી શકાય એટલે પાસેની બાજુ થઈ ઘટક થયો સદિશનો એક્સ દિશાનો, એક્સ બરાબર એ કોસ થીટા, અને સામેની બાજુ એવાય બરાબર સામેની બાજુ શોધ્યું હોય તો એના ઉપરથી સાઇન મેળવી સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, તો સામેની બાજુ બરાબર કર્ણ ગુણ્યા સાઇન થીટા એટલે વાય દિશાનો ઘટક થયો એવાય બરાબર એ સાઇન થીટા. આમ આપણે સદિશ એ એક્સ આઈ કેરેટ અને સદિશ એ વાય જે કેરેટ એ બંને સદિશ એના અનુક્રમે એક્સ દિશાના અને વાય દિશાના સદિશ ઘટકો થાય અને અદિશ ઘટકો સ્વરૂપે પણ આપણે એને લખી શકીએ. તો આ આકૃતિ પરથી જોઈએ કે કોસ થીટા બરાબર એક્સ ના છેદમાં એ અને એક્સ બરાબર એ કોસ થીટા, સાઇન થીટા બરાબર એ વાય ના છેદમાં એ અને એ વાય બરાબર એ સાઇન થીટા. તો બે નો ગુણોત્તર લઈ સમીકરણ નંબર ત્રણ અને ચાર નો તો સમીકરણ પાંચ મળે સાઇન થીટા ના છેદમાં કોસ થીટા બરાબર ટેન થીટા, ટેન થીટા બરાબર એ વાય ના છેદમાં એક્સ, ટેન થીટા બરાબર એ વાય ના છેદમાં એ એક્સ આપણને મળે. તો આમ આપણે કહી શકાય કે આપેલા કોઈ પણ સદિશ નો કોઈ પણ દિશામાંનો ઘટક એટલે તે સદિશ નું મૂલ્ય અને તે સદિશે તે દિશા સાથે બનાવેલી ખૂણાનો ખૂણા બનાવેલા ખૂણાની કોસાઇન સાથેનો ગુણાકાર, આ સૂત્ર એવું સૂચવે છે. એટલે એ પણ અગત્યનો મુદ્દો છે યાદ રાખવાનો. અહીં કહી શકાય કે કોઈ પણ સદિશ નું દ્વિપરિમાણમાં એટલે કે સમતલમાં અથવા તો એક્સ વાય સમતલમાં કે ત્રિપરિમાણમાં એનું પરસ્પર લંબ ઘટકો અદિશ અને સદિશ બે સ્વરૂપે વર્ણન કરી શકાય છે. આમ આપણે હવે આકૃતિની ભૂમિતિ ઉપરથી કહી શકીએ કે આપણો જે ત્રિકોણ લીધો સદિશ એ માટે ત્રિકોણ કાટકોણ ત્રિકોણ પી ક્યુ આર, તો એ પી ક્યુ આર માં કર્ણ નો વર્ગ એટલે પી ક્યુ નો વર્ગ બરાબર પાસેની બાજુનો વર્ગ એટલે પી આર નો વર્ગ વત્તા સામેની બાજુનો વર્ગ ક્યુ આર નો વર્ગ. તો પાયથાગોરસના નિયમનો ઉપયોગ કરી અને આપણે આ કાટકોણ ત્રિકોણ માટે કર્ણનું મૂલ્ય શોધીએ તો એ બરાબર અંડર રૂટ એ એક્સ સ્ક્વેર પ્લસ એ વાય સ્ક્વેર મળે. આ મૂલ્ય સ્વરૂપે છે, અદિશ સ્વરૂપે છે. તો અહીં કહી શકાય કે આ સમીકરણ આઠ મેળ્યું ને એ કોઈ પણ સદિશ નું મૂલ્ય છે ને, કોઈ પણ સદિશ નું મૂલ્ય એટલે અહીં એ સદિશ નું મૂલ્ય તેના પરસ્પર લંબ ઘટકો એટલે કે પ્રક્ષેપો ના મૂલ્યોના વર્ગોના સરવાળાના વર્ગમૂળ જેટલું હોય છે. મિત્રો એટલે એના પરસ્પર લંબ ઘટકોના વર્ગના સરવાળાના વર્ગમૂળ જેટલું હોય છે. આ સમીકરણ આઠ પણ અગત્યનું છે ઉદાહરણ દાખલાઓમાં. એટલે આ આખી થિયરી પણ બહુ જ અગત્યની ભવિષ્ય માટે પણ સદિશોના ઉપયોગો માટે એટલે યાદ રાખવાની છે મિત્રો, આત્મસાત કરવાની છે. અને આ દિશા માટે આકૃતિ પરથી હવે આ સદિશ એની દિશા માટે આકૃતિ પરથી ટેન થીટાનું મૂલ્ય આપણે મેળવ્યું સમીકરણ પાંચમાં, તો એ સૂચવે છે એ વાયના છેદમાં એક્સ એટલે થીટાનું મૂલ્ય મળે ખૂણાનું એ વાયના છેદ ટેન ઇન્વર્સ એ વાયના છેદમાં એક્સ, નવમું સમીકરણ મળે આપણને મિત્રો જે પાંચ ઉપરથી મળ્યું. તો આમ થીટા છે ને એ સદિશ એ એક્સ અક્ષ સાથે જે બનાવેલો ખૂણો છે, સદિશ એ અને એક્સ અક્ષ વચ્ચેનો ખૂણો છે. આ ઉપરોક્ત સૂત્રો પરથી ત્રિપરિમાણ માટેના સૂત્રો લખી શકાય છે મિત્રો. આ હકીકત પરથી કહી શકાય કે કોઈ પણ સદિશ ભૌતિક રાશિને રજૂ કરતા કોઈ પણ સદિશને આપણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એમ કહી શકાય કે કોઈ પણ દિશામાંનો ઘટક તે સદિશ ભૌતિક રાશિની તે દિશામાં અસરકારકતા સૂચવે છે. એટલે શું કહેવા માગે છે અહીંયા કે તમે કોઈ પણ સદિશને દર્શાવ્યો અને એની કોઈ પણ અક્ષની દિશામાં પ્રક્ષેપ પાડ્યો તો એ પ્રક્ષેપ અથવા તો ઘટક છે ને એ તે ભૌતિક રાશિની તે દિશામાં એની અસરકારકતા સૂચવે છે મિત્રો. અને આમ સદિશ એને ત્રિપરિમાણમાં આ રીતે લખાય, એ સદિશ એ બરાબર એ એક્સ આઈ કેરેટ પ્લસ એ વાય જે કેરેટ પ્લસ એ ઝેડ કે કેરેટ, અથવા સદિશ એ બરાબર એ એક્સ અલ્પવિરામ એ વાય અલ્પવિરામ એ ઝેડ, આપણે અગાઉ પણ મેં તમને કીધું દ્વિપરિમાણ માટે. અને આમ દ્વિપરિમાણ માટે અને ત્રિપરિમાણ માટે કોઈ પણ બિંદુ આવેલું હોય અવકાશમાં એ બિંદુના ત્રિપરિમાણમાં યામ એક્સ વાય ઝેડ હોય અને એના ઉગમ બિંદુની સાપેક્ષનો સ્થાન સદિશ આર હોય, જે આપણે સ્થાન સદિશની થિયરીમાં આ આકૃતિ દોરી હતી જોઈ શકાય છે. તો એનો સ્થાન સદિશ દ્વિપરિમાણમાં આર બરાબર સદિશ આર બરાબર એક્સ, સદિશ આર બરાબર એક્સ આઈ કેરેટ પ્લસ વાય જે કેરેટ, અથવા સદિશ આર બરાબર એક્સ આઈ કેરેટ પ્લસ વાય જે કેરેટ પ્લસ ઝેડ કે કેરેટ ત્રિપરિમાણમાં થાય. એટલે આમ દ્વિપરિમાણમાં સદિશ સ્થાન સદિશ આરને આ સદિશ બરાબર એક્સ અલ્પવિરામ વાય વડે અને ત્રિપરિમાણમાં સ્થાન સદિશ આરને એક્સ અલ્પવિરામ આઈ અલ્પવિરામ ઝેડ વડે દર્શાવાય અને ત્રિપરિમાણમાં એનું મૂલ્ય આમ લખાય. અહીંયા દ્વિપરિમાણમાં આપણે સદિશ એનું મૂલ્ય લખ્યું હતું. કોઈ પણ બિંદુના ત્રિપરિમાણમાં સ્થાન સદિશના મૂલ્યને આમ લખી શકાય મિત્રો. આ થિયરીનો આ સૂત્રોનો ઉપયોગ પણ આપણે ઉદાહરણ અને દાખલાઓમાં કરીશું આગળના ધોરણ બારમાં પણ. આ બહુ જ અગત્યની થિયરી છે મિત્રો, પાકી કરી અને આત્મસાત કરશો, ન સમજાય તો પૂછજો અને ઓકે લેશો ક્લાસ વર્કની નોટમાં ઉતારીને. બાય.
આગલા તાસમાં મળીએ.